आम आदमी पार्टीना जे વિજેતા ધારાસભ્યો છે જેમને આગામી સમયમાં પક્ષને ગુજરાતમાં મજબૂત કરવાની મહત્વની જવાબદારી પણ સોંપી છે અને તેની સાથે ચૈતર વસાવા સહિત આપના અન્ય જે 4 ધારાસભ્યો છે તેમને તેમના વિસ્તારમાં જઈને લોકોના પ્રશ્નો અને તેમની સમસ્યા અને મુદ્દાઓને કઈ રીતે ઉજાગર કરી લોકો સુધી પહોંચાડવા સહિતની જવાબદારી સોંપવામાં આવી છે તો તેની સાથે જ દિલ્હીમાં આપના નેતાઓને મળેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી બાબતે પણ ચર્ચા થઈ હતી અને ગુજરાતમાં આપ 26 સીટો ઉપર ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે લોકોએ આપ ઉપર ભરોસો મૂકીને મત આપ્યા હતા અને 5 ઉમેદવારોને જીતાડ્યા છે પ્રથમ વિધાનસભા ચૂંટણીના પરફોર્મન્સ જોઈને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવાનું હાઈકમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે માટેની ચર્ચા હાઈકમાન્ડ સાથે થઈ છે ગુજરાતમાં આપને વિધાનસભાની ચૂંટણીમાં 13% જેટલા મત મળ્યા એ મતો કેવી રીતે વધારવા અને તે માટે હવે કામ કરવામાં આવશે તો તેની સાથે જ પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી છે આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા ચૂંટાયેલા 5 ધારાસભ્યોને ગુજરાતના સિનિયર નેતાઓના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા અને તેમણે પોતાના મંતવ્યો પણ આપ્યા છે ગુજરાતમાં આપ સંગઠન મજબૂત કરવા માટે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઝોન વાઇઝ મહામંત્રી કે ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવે છે ઝોન વાઇઝ જવાબદારી સોંપવામાં આવશે તો સંગઠન વધારે મજબૂત થશે ત્યારે આપના વિજેતા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય ધારાસભ્યોને ટૂંક સમયમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે તમામ સાધનો મને અઠવાડિયામાં અહીં ઉપલબ્ધ જોઈએ નહીં તો આ દવાખાનાને અમે તાળાબંધી કરીશું હું અઠવાડિયામાં આધુનિક એક્સરે મશીન અહીંયા મને હોવું જોઈએ અને તમામે તમામ મેં લિસ્ટ બનાવીને આવેલો છું આ મને અઠવાડિયામાં જોઈએ અગર આ સાધનો અહીંયા નહીં રહેશે તો અમે તાળાબંધી